હેલો એવરીવન, આજે હું તમારી માટે મુંબઈનું સ્ટ્રીટ ફૂડ લઈને આવી છું. હું બનાવવાની છું મસાલા પાઉં. તો મસાલા પાઉં ઘરે કેવી રીતે બનાવવા એ રેસીપી આપણે જોઈ લઈએ. તો ચલો શરૂ કરીએ રેસીપી. મસાલા પાઉં બનાવવા માટે આપણને જોશે પાઉં. પાઉં મેં અત્યારે ફ્રેશ જ લીધા છે, પણ તમે લેફ્ટઓવર પાઉં પણ લઈ શકો છો. હવે પાઉંને હું નાના ટુકડામાં કટ કરી લઈશ. આવી રીતે તમારે નાના ટુકડામાં પાઉંને કટ કરી લેવાના છે. હવે આપણે મસાલા પાઉં બનાવવાના છે, માટે તેનો વઘાર કરશું. એક કડાઈમાં મેં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે. તેલ થોડું ગરમ થાય પછી એમાં 1 ટીસ્પૂન જેટલું રાઈ જીરું એડ કરીશું, અને સાથે 1 મોટું નંગ ટમેટું લીધું હતું એને મેં ઝીણું સમારી લીધું છે એ એડ કરીશું. તમે કેટલી ક્વોન્ટિટીમાં બનાવો છો એ પ્રમાણે તમારે વેજીસ લેવાના છે. હવે 1 નંગ લીલું સમારેલું મરચું લીધું છે. હવે થોડું સાંતળી લઈશું. હવે એમાં એડ કરીશ 1 ટેબલ સ્પૂન જેટલી લસણની પેસ્ટ, અને સાથે એડ કરી દઈશ સ્વાદ અનુસાર મીઠું. પછી એને સારી રીતે સાંતળી લેવાનું છે. તમે ડુંગળી અને કેપ્સિકમનો પણ અંદર યુઝ કરી શકો છો. તમે જોઈ શકો છો કે એકદમ ટમેટાનું ગ્રેવી જેવું થઈ ગયું છે. હવે આપણે કટ કર્યા હતા પાઉં એ અંદર એડ કરી દીધા છે. હવે સારી રીતે એને મિક્સ કરી લઈશું. મસાલા પાઉં રેડી થઈ ગયા છે. હવે આપણે એની ઉપર થોડી કોથમીર ભભરાવી દઈશું. કોઈ પણ આપણી રેસીપી હોય તો એમાં કોથમીર વગરનો સ્વાદ અધૂરો છે. હવે મસાલા પાઉંને હું 1 પ્લેટમાં સર્વ કરી દઈશ. બન્યા છે ને ટેસ્ટી, યમ્મી, ઓ માય ગોડ. જરૂરથી આ બોમ્બેનું સ્ટ્રીટ ફૂડ તમે બનાવજો, અને કેવું બન્યું છે એ મને કોમેન્ટ સેક્શનમાં બતાવજો. હવે મસાલા પાઉં ઉપર થોડી સેવ બુંદી ભભરાવી દઈશ, જેથી કરી બુંદીનો ટેસ્ટ ક્રન્ચી લાગે. હવે કોથમીરથી ગાર્નિશિંગ કરી દઈશ. તો રેડી છે બોમ્બેનું સ્ટ્રીટ ફૂડ મસાલા પાઉં. મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને હા ફ્રેન્ડ્સ, તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો. હવે હું તમને મળીશ નવી મસ્ત મજાની રેસીપી સાથે. બાય બાય.